રાપર તાલુકાના કાનમેરના રણમાં પર્યાવરણ પ્રેમીઓએ રણમાં આંદોલન છેડ્યું છે, જેમાં અભયારણ્ય બચાવો, રણ બચાવો, ગુડખર બચાવોના નારા પર્યાવરણ પ્રેમીઓએ લગાવ્યા હતા, તેમજ રણમાં દબાણ દૂર કરવા મુદ્દે આંદોલન કર્યું હતું, જ્યાં આજે આંદોલનનો ચોથો દિવસ છે ત્યારે તંત્ર ધ્યાન નહીં દોરે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારા અનશનનો આજે ચોથો દિવસ છે. અમારી બસ એટલી જ માંગ છે કે અભયારણ્ય જે નાના રણમાં આવેલું છે, કચ્છના નાના રણમાં, એ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ. મીઠાના ઉદ્યોગકારો છે એમને અહીંથી ખદેડવા જોઈએ. નાના નાના જે કારખાનાઓ છે, મોટા કારખાનાઓ છે, જે અગરિયાઓના નામે ચાલે છે, અગરિયા સંપૂર્ણપણે અહીંયા છે જ નહીં, કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતા. એમના ખોટા નામ ઉપરથી આ કારખાનાઓ ચલાવે છે એ સંપૂર્ણપણે ખાલી થવા જોઈએ. અને જે ઘૂડખરો અહીંયા છે એમને એમની જગ્યા પાછી મળવી જોઈએ. અને ઘૂડખરોને યોગ્ય રીતે એમને ઘાસચારો મળવો જોઈએ, બધું મળવું જોઈએ. ઘૂડખરો માટે આજે વિશ્વમાંથી 400 કરોડની ગ્રાન્ટ આવે છે, એ આજે વપરાતી અમને દેખાતી જ નથી. આજે તમે જોઈ શકો અમે રણમાં બેઠા છીએ, પણ એનો કોઈ એક રૂપિયો પણ સારી રીતે વપરાતો અમને દેખાતો નથી. બસ અમારી એ જ માંગ છે કે રણ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ અને ઘૂડખરોનો યોગ્ય ઉછેર થવો જોઈએ.